एक भाई सांजे काम परथी घरे आव्या। घरनो दरवाजो खोलतानी साथे ज पत्नीए विलायला मोढे कह्यु, गामडेथी तमारा पप्पा आव्या छे। वात सांभळतानी साथे ज पतिना होशकोश उड़ी गया। मंदीने कारणे नानो धंधो बंद करीने नौकरी चालू करी देवी पड़ी हती अने मांड मांड घरनुं गुजरान चालतुं हतुं। एमां गामडेथी पिताजी आव्या छे तो कोई चोक्कस मदद मांगवा माटे ज आव्या हशे। आ विचार मात्रथी ए भाई ध्रुजी गया। घरमां प्रवेशीने मुरझायेला चेहरे पिताने प्रणाम कर्या। सांजनुं भोजन पतावीने पिताए पुत्रने कह्युं, बेटा तारी साथे थोड़ी वातो करवी छे। पिताની વાત સાંભળતા જ દીકરાના હૈયામાં ફાળ પડી। નક્કી હવે પપ્પા પૈસાની માંગણી મૂકશે। મારી કેવી સ્થિતિ છે એનો પપ્પાને જરા પણ વિચાર નહીં આવતો હોય। મને ફોન પહેલા કર્યો હોત તો હું ફોન પર પણ પપ્પાને મારી મુશ્કેલી જણાવી શકત। વિચારોના વાવાઝોડામાં સપડાયેલા દીકરાના ખભા પર પિતાનો હાથ મુકાયો ત્યારે દીકરાને ખબર પડી કે પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે। પિતાએ દીકરાને કહ્યું, બેટા તું મહિને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતો, પણ છેલ્લા 4 મહિનાથી તારો કોઈ જ ફોન નથી આવ્યો, એટલે તને કંઈક તકલીફ હશે એવું મને અને તારી મમ્મીને લાગ્યું। હું તને બીજી તો શું મદદ કરી શકું, પણ મારી પાસે થોડા ઘરેણા પડેલા હતા, એ વેચીને આ 50,000 રૂપિયા ભેગા થયા છે, એ તારા માટે લાવ્યો છું। હું તો કાલે સવારે ઉઠીને ગામડે જતો રહીશ, પણ બસ ફોન કરતો રહેજે। તારી મમ્મી ખૂબ જ ચિંતા કરતી હોય છે અને કંઈક મુશ્કેલી હોય તો બે ધડક કહેજે, તારા માટે જમીન વેચવી પડે તો વેચી નાખશું। આટલી વાત કરીને પિતાએ દીકરાના હાથમાં નોટોનું બંડલ મૂકી દીધું। દીકરો કંઈ જ બોલી ના શક્યો, માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઈ રહ્યો। જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા। મિત્રો, આ વાર્તા પરથી એક વસ્તુ સમજવા જેવી છે કે આપણી મુશ્કેલીના સમયે પોતાનું સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા કોઈ મુશ્કેલીમાં તો નથી ને, એ જોવાની ફરજ ભગવાનની નહીં પરંતુ એક જવાબદાર સંતાન તરીકે આપણી છે। પાપા એટલે માતાનો પા ભાગ। પપ્પા હંમેશા મહાન જ હોય છે, તોય એના મહાન સંતાનો એનો ક્રેડિટ મમ્મીને આપે છે, અને છતાં પપ્પા મૌન સેવે છે। બસ એટલે જ પપ્પા મહાન છે। પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મહતાજ નથી, બસ એટલે જ પપ્પા મહાન છે। મિત્રો, એવા મહાન પપ્પા વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટમાં જરૂરથી લખીને જણાવજો। અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને। ધન્યવાદ।